डॉक्टर बाबा साहेब अंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार विद्यार्थी मित्रों, हूँ किंजल परमार, असिस्टेंट प्रोफेसर, डिपार्टमेंट ऑफ लाइब्रेरी एंड इन्फॉर्मेशन साइंस, स्कूल ऑफ ह्यूमैनिटीज एंड सोशल साइंस, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटीना चैतन्य स्टूडियो में आप सबनों हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, अपने ML2 101 एट के माहिती स्त्रोत सेवा अने पद्धतिओ जेमा अपने यूनिट 14 माहिती व्यवसायिक अने ग्रंथालय व्यवसायिक के ग्रंथालय व्यवसायिक शू है, लाइब्रेरी प्रोफेशन एक प्रोफेशन तरीके अपने गणी शकीए के ना गणी शकीए एनी आपणे वात करी हती, जेमा आपणे लाइब्रेरी प्रोफेशन में कई कई व्यक्ति ने इन्क्लूड करी शकीए के कोई पण व्यक्ति होय जे लाइब्रेरी में काम करती होय तो लाइब्रेरी में घणा बधा काम करता होय छे, तो ए लाइब्रेरी में काम करता दरेक व्यक्ति ने आपणे एज अ लाइब्रेरी प्रोफेशन्स गणी शकीए के ना गणी शकीए एनी आपणे वात करी हती, जेमा आपणे क्लासिफिकेशनिस्ट एटले के जे व्यक्ति क्लासिफिकेशन करी रह्यो छे, कैटलॉगिस्ट એટલે કે જે વ્યક્તિ કેટલોગિંગ કરી રહ્યો છે, ડેટાબેઝ મેનેજમેન્ટનું કામ હોય અથવા તો સર્ચ એન્જિનનું કામ હોય કે કોઈક મેન્ટેનન્સનું કામ છે, સ્ટેક એરિયામાં અરેન્જમેન્ટનું કામ છે, તો આવી રીતે અલગ અલગ રોલ પ્લે થતા હોય છે, ઇશ્યુ રિટર્નનું કામ છે, તો લાઇબ્રેરીમાં થતા દરેક કામમાં જે પણ વ્યક્તિ ઇન્વોલ્વ થયેલો છે એમાંથી આપણે ઘણા બધા જે એક્ટિવિટીઝ છે એની વાત કરી હતી કે આટલી આટલી વ્યક્તિને આપણે એઝ અ લાઇબ્રેરી પ્રોફેશન્સ ગણી શકીએ છીએ, જેમાં આપણે લાઇબ્રેરિયન, આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન, લાઇબ્રેરી આસિસ્ટન્ટ છે, લાઇબ્રેરી અટેન્ડન્ટ છે, આ સિવાય કે જે પર્ટિક્યુલર વર્ક માટે અપોઇન્ટ થયેલા હોય છે, જેમ કે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ ક્લાસિફિકેશન કરવા માટે અપોઇન્ટ થયો હોય જેને આપણે ક્લાસિફિકેશનિસ્ટ કહીએ, તો એ પણ લાઇબ્રેરીનો જ પાર્ટ ગણાય છે અને એને પણ આપણે એઝ અ લાઇબ્રેરી પ્રોફેશન્સ ગણી શકીએ છીએ। એવી રીતે કોઈ કેટલોગિંગના કામ માટે અપોઇન્ટ થયું હોય, કોઈ ઇન્ડેક્સિંગના કામ માટે અપોઇન્ટ થયું હોય, તો દરેક વ્યક્તિ જે પર્ટિક્યુલર કામ માટે અપોઇન્ટ થતી હોય છે, પર્ટિક્યુલર વર્ક એરિયા કે ટાર્ગેટ માટે અપોઇન્ટ થતી હોય છે, અને જે લાઇબ્રેરીના જે બેઝિક્સ મેઇન ક્રાઇટેરિયા છે, ઇશ્યુ રિટર્ન, સર્ક્યુલેશન, સિરિયલ કંટ્રોલ્સ છે, એડમિનિસ્ટ્રેશન્સ છે, એમાં જોડાયેલી હોય છે, તો એ દરેક વ્યક્તિ જે આવા કામ માટે જોડાય છે એને આપણે એઝ અ લાઇબ્રેરી પ્રોફેશન ગણતા હોઈએ છીએ। આજે વિદ્યાર્થી મિત્રો, આપણે માહિતી વ્યવસાયિક એટલે કે ઇન્ફોર્મેશન પ્રોફેશન્સ કોને કહેવાય એની વાત કરીશું, જેમ આપણે લાઇબ્રેરી પ્રોફેશનની વાત કરી કે લાઇબ્રેરીમાં જે જે કામ કરતા હોઈએ એવી દરેક વ્યક્તિને આપણે એઝ અ લાઇબ્રેરી પ્રોફેશન્સ ગણતા હોઈએ છીએ, તો માહિતી પણ એક પ્રકારની આપણે બેઝિક નીડ કહેતા હોઈએ છીએ કે લાઇબ્રેરીમાં ઇન્ફોર્મેશનથી જ કામ આગળ જતું હોય છે। ઇન્ફોર્મેશન એટલે કે એ કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ્સમાં, કોઈપણ પ્રકારના ફોર્મેટમાં એને આપણે સમાવેશ કરીએ છીએ અને પછી આપણે એને યુઝર સુધી પહોંચાડતા હોઈએ છીએ, તો બેઝિક આપણો ક્રાઇટેરિયા છે એક ડોક્યુમેન્ટ છે, એક યુઝર્સ છે અને લાઇબ્રેરી એઝ અ ઇન્ટરમીડિયટ બનતી હોય છે। તો માહિતીમાં પણ જ્યારે પણ કોઈ પણ યુઝર્સ આવે છે એને ઇન્ફોર્મેશનની રિક્વાયરમેન્ટ રહે છે, તો એ ઇન્ફોર્મેશનને આપવા માટે, એના સુધી પહોંચાડવા માટેની ઇન બિટવીનની જેટલી પણ પ્રોસેસ છે એ આપણે કરવી પડતી હોય છે, તો એ ઇન બિટવીનની પ્રોસેસ માટે જો અલગ અલગ વ્યક્તિઓ અપોઇન્ટ થયા હોય તો એમને પણ કોઈક ડેઝિગ્નેશન પ્રમાણે આપણે એક રોલ પ્લે કરતા હોય છે, તો એ પણ એક આપણી માટે ઇન્ફોર્મેશન પ્રોફેશન તરીકે આપણે એને ગણી શકીએ છીએ। તો આજે આપણે જે સેકન્ડ પોઈન્ટ છે, આપણે લાઇબ્રેરી પ્રોફેશનની વાત કરી ચૂક્યા હતા અને આજે આપણે ઇન્ફોર્મેશન પ્રોફેશનની વાત કરીશું। પ્રસ્તાવના એટલે કે પુસ્તકાલય અને માહિતી વ્યવસાયિકની વિસ્તૃત માહિતીની જાણકારી મળશે, એટલે ફર્સ્ટ આપણે ગયા એકમમાં લાઇબ્રેરી પ્રોફેશનની વાત કરી લીધી હતી, આજે આપણે આ એકમમાં માહિતી વ્યવસાયિક એટલે કે ઇન્ફોર્મેશન પ્રોફેશનની વાત કરીશું, જેમાં અલગ અલગ માહિતી કેવી રીતે ક્રિએટ થાય છે, એને કેવી રીતે આપણે પ્રોસેસ કરીએ છીએ અને આ સિવાય કેવી રીતે આપણે એને સ્ટોર કરીને રાખી શકીએ છીએ એની આપણે વાત કરીશું। નિષ્ણાતોના અભિપ્રાય મેળવવા, ક્ષેત્રમાં અત્યાધુનિક વિકાસની જાણકારી મેળવવા એટલે કે અલગ અલગ જે એક્સપર્ટ્સ છે એમનું શું કહેવું છે આના વિશે, એટલે કે લાઇબ્રેરી પ્રોફેશનમાં કઈ કઈ વ્યક્તિ ઇન્ક્લુડ કરાય, માહિતી વ્યવસાયિક એટલે કે ઇન્ફોર્મેશન પ્રોફેશનમાં કઈ કઈ વ્યક્તિને ઇન્ક્લુડ કરાય,
લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન પ્રોફેશન્સમાં કોઈ પણ મેનેજમેન્ટનું કામ હોય, ટેકનિકલ સ્ટાફ એની સાથે જોડાયેલો હોય, એજ્યુકેશનલ સ્ટાફ હોય, સર્વિસીસ આપણે જે આપતા હોય છે, એ દરેકને આમાં ક્યાંય ને ક્યાંય આપણે સમાવેશ કરી શકીએ છીએ. વ્યવસાયની તો આપણે વાત કરી હતી કે વ્યવસાય એટલે શું, તો કે કોઈપણ પ્રકારની તાલીમ અને ઔપચારિક લાયકાતનો સમાવેશ કરતા પગારદાર વ્યવસાય એવો અર્થ થઈ શકે. એવી વ્યક્તિ કે જે પગારદાર વ્યવસાયમાં રોકાયેલી હોય, નહીં કે અવેતન પ્રવૃત્તિમાં, એટલે કે એને કન્ટિન્યુઅસ એને સેલરી મળતી હોય એવું પ્રોફેશન, તો ક્યાંય ને ક્યાંય આપણું લાઇબ્રેરી પ્રોફેશન પણ એવું જ છે કે જેમાં લાઇબ્રેરીમાં કામ કરતું દરેક વ્યક્તિને કન્ટિન્યુઅસ એને સેલરી મળતી હોય છે. માહિતી વ્યવસાયિક શબ્દ દ્વારા આપણે એ અર્થ કાઢી શકીએ કે એવા વ્યવસાયિકો કે જે પગારદાર તરીકે પુસ્તકાલય અને માહિતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા હોય, એટલે કે લાઇબ્રેરીમાં તો જોડાયેલા જ હોય, બટ લાઇબ્રેરીની સાથે સાથે ઇન્ફોર્મેશનની જે એક્ટિવિટીઝ છે, એટલે કે ઇન્ફોર્મેશન્સ ગેધર કરવાની છે, યુઝર સુધી પહોંચાડવાની છે, એવી એક્ટિવિટીમાં જોડાયેલા છે. તો અને ક્યાંય ને ક્યાંય એમને એ એક્ટિવિટી એટલે કે એ જે કામ કરી રહ્યા છે એનું એમને વેતન મળે છે એઝ અ એક સેલરી. તો એ જે પણ વ્યક્તિ છે, જે પણ કામમાં જોડાયેલો છે, એને આપણે એઝ અ ઇન્ફોર્મેશન પ્રોફેશન્સ ગણીએ છીએ. પુસ્તકાલય અને માહિતી વ્યવસાયિકો પ્રાચીન સમયથી છે. વિવિધ માધ્યમો જોયા, જેમાં પ્રથમ તો આપણે શું કરીએ કે માહિતીની નોંધણી થાય છે અને ત્યારબાદ પ્રસાર થાય છે. આ માધ્યમો દ્વારા જ માહિતી યુગોથી ટકી રહી છે. એટલે આપણે જોઈએ છીએ કે કોઈ પણ નાનામાં નાની જો ઇન્ફોર્મેશન્સ હોય, ડેટાને આપણે એક વેલ સ્ટ્રક્ચર કરીએ અને પછી એ ઇન્ફોર્મેશન બનતી હોય છે, ત્યારબાદ એ જ ઇન્ફોર્મેશનને આપણે ક્યાંય ને ક્યાંય સ્ટોર કરીએ છીએ, સ્ટોર કરીને યુઝર સુધી પહોંચાડતા હોઈએ છીએ. તો આજે પણ આપણે જોઈએ છીએ કે ઘણી બધી એવી જૂની માહિતી કે તમારે કોઈ હિસ્ટ્રી જાણવી છે, કોઈ પણ આપણા દેશની હોય કે બીજા દેશની હોય કે કોઈ પણ તમારે હિસ્ટ્રી જાણવી છે, તો ક્યાંય ને ક્યાંય તમને ક્યાંથી મળે કે જ્યારે એ માહિતી ક્યાંક સ્ટોર થયેલી હોય, ક્યાંક સચવાયેલી હોય, તો તમે એ ઇન્ફોર્મેશનને ગેધર કરી શકો. અને એવી જ રીતે આજે પણ આપણે ઇન્ફોર્મેશનને ગેધર કરીએ છીએ, સ્ટોર કરીએ છીએ, કે જેથી કરીને આપણી ભવિષ્યની પેઢી એને યુઝ કરી શકે, એટલે કે ભવિષ્યમાં ક્યાંય ને ક્યાંય એ માહિતીને આપણે ટકાવી શકીએ. દસ્તાવેજીકરણ કેન્દ્રો, શિક્ષિત સંગઠનો અને સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માહિતી પદ્ધતિઓ તથા માનવ જેવા કે સલાહકાર અને અન્ય સ્ત્રોતોનો સ્ત્રોત વ્યક્તિઓનો સમાવેશ કરે છે. એટલે કે એક ડોક્યુમેન્ટેશન સેન્ટર્સ હોય, ઓર્ગેનાઇઝેશન જે એજ્યુકેશનલના રિલેટેડ હોય, અથવા તો કોઈ એવી ઓર્ગેનાઇઝેશન જે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે ઇન્ફોર્મેશન સેન્ટર તરીકે વર્ક કરતા હોય. આપણે ઇન્ફોર્મેશન સેન્ટરની પણ વાત કરેલી છે કે ઇન્ફોર્મેશન સેન્ટરનું શું શું કામ હોય છે, ડેટા સેન્ટરનું શું કામ હોય છે. તો એ ઇન્ફોર્મેશન સેન્ટરમાં અલગ અલગ ઇન્ફોર્મેશન સેન્ટર્સ એમના જે ઓબ્જેક્ટ હોય, એમના જે રોલ હોય, એના ધારાધોરણ મુજબ કામ કરતા હોય છે. તો એ દરેક ઇન્ફોર્મેશન સેન્ટરમાં પણ ઇન્ફોર્મેશન ક્યાંક સ્ટોર થતી હોય છે, અને ઘણી વખત એઝ અ હ્યુમન પણ આપણી માટે એક રિસોર્સ બની જતા હોય છે. આપણે સૌ જાણીએ કે કોઈ પણ એવી ઇન્ફોર્મેશન હોય કે જ્યાં ક્યાંક સ્ટોર નથી થયેલી હોતી, પણ એ ઇન્ફોર્મેશન જે ઓલ્ડ એજ સૌથી વધારે પર્સન હશે, અથવા તો જે વ્યક્તિ સૌથી એ જે તે ક્રાઇટેરિયાની નજીક હશે, એને સૌથી વધારે ખબર હશે એ ઇન્ફોર્મેશનની. તો ઘણી વખત આપણી માટે ઇન્ફોર્મેશન સેન્ટર્સ હોય, ઓર્ગેનાઇઝેશન્સ હોય, એના સિવાય હ્યુમન પણ એક એઝ અ ઇન્ફોર્મેશન સોર્સિસ બનતું હોય છે. માહિતી વ્યવસાયિકોના વિશાળ જૂથમાં કોઈ વ્યક્તિ સરળતાથી ખોવાઈ જાય છે, અને તે જ સમાજના કર્મચારીઓને ઓળખવા માટે આપણે એકબીજા સાથે કડી સ્થાપિત કરવામાં પણ નિષ્ફળ ગયા છીએ. એવા વિસ્તારોનું આલેખન કરવાનો અહીંયા કોઈ એક મોટો નથી, પણ માહિતી વ્યવસાયિકની વિવિધ કક્ષાઓના જ્ઞાનના વિશાળ પરિપ્રેક્ષ્યમાં સ્થાન ધરાવે છે અને એમની કડીઓનું ચિત્રણ કરે છે. માહિતી વ્યવસાયિકોની પ્રત્યેક કક્ષાનું વર્ણન કરતા માહિતી સ્ત્રોત તરીકે પ્રત્યેક વ્યક્તિ જે ભૂમિકા ભજવે છે, એટલે કે ઇન્ફોર્મેશન્સ પ્રોફેશન તરીકે જ્યારે પણ આપણે કોઈ પણ કેટેગરીનું એનું ડિસ્ક્રાઇબ કરતા હોઈએ છીએ, તો એ એઝ અ ઇન્ફોર્મેશન સોર્સિસ આપણે એને કેવી રીતે ગણી શકીએ એની વાત છે, અને શું રોલ પ્લે થાય છે એની વાત છે. ઇન્ફોર્મેશન પ્રોફેશન એટલે કે માહિતી વ્યવસાય કે એમાં કોનો સમાવેશ થઈ શકે, ઇન્ફોર્મેશન પ્રોફેશનમાં કોનો સમાવેશ થઈ શકે. માહિતી વ્યવસાયિકમાં એવી વ્યક્તિઓનો સમાવેશ થાય છે કે જેઓ માહિતી એકત્ર કરે છે, એટલે કે માહિતી જે હોય એને પહેલાં તો એ ગેધર કરે છે, ત્યારબાદ એની નોંધણી કરે છે, એટલે કે આપણે ક્યાંક એને લખીએ છીએ, ક્યાંક સ્ટોર કરીએ છીએ, પ્રક્રિયા કરીએ છીએ, એટલે કે કોઈ પ્રોસેસ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ કે યુઝર્સને જે ઇન્ફોર્મેશન જોઈએ છે અને આપણે જે ઇન્ફોર્મેશન ગેધર કરી છે એમાં થોડો ડિફરન્સ આવે છે,
અથવા તો આપણે જે ફાઇન્ડ કર્યું છે બહુ ડિસ્ક્રિપ્ટિવ છે, બટ યુઝરને ડિસ્ક્રિપ્ટિવ નથી જોતું, એને માત્ર ને માત્ર કોઈક એબસ્ટ્રેક્ટ ટાઈપનું જોઈએ છે. તો આપણે શું કરીએ, જે ગેધર કરેલી ઇન્ફોર્મેશન છે એને પહેલાં આપણે ક્યાંક નોંધીએ, ક્યાંક એનું ઇનપુટ કરીએ, ત્યારબાદ એ નોંધેલી જે ઇન્ફોર્મેશન છે, નોંધેલી માહિતી છે, એની પ્રોસેસ કરીએ. એટલે કે યુઝરને જે ફોર્મેટમાં જોઈએ છે અથવા તો એને જેટલી પણ ઇન્ફોર્મેશન જોઈએ છે, એટલે કે એક એબસ્ટ્રેક્ટ ટાઈપની અથવા તો એબસ્ટ્રેક્ટમાંથી એને ડિસ્ક્રિપ્ટિવ જોઈએ છે તો એ ટાઈપની, એને આપણે એ પ્રોસેસ કરીએ છીએ. ત્યારબાદ એને આપણે સ્ટોર કરીએ છીએ, એટલે કે કોઈક જગ્યાએ, કારણ કે આ જે એક યુઝર્સ આપણી પાસે આવે છે એ ઇન્ફોર્મેશન મેળવવા, ભવિષ્યમાં કોઈક બીજો યુઝર્સ એ જ ઇન્ફોર્મેશન લેવા માટે આપણી પાસે આવી શકે છે, તો ત્યારે આપણે એ ઇન્ફોર્મેશનને ઇઝીલી આપી શકીએ છીએ. એટલે કે આપણે ફરીથી એની એ પ્રોસેસ કરવાની જરૂર નથી પડતી અને પુનઃપ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે કે ફરીથી આપણે મેળવવી હોય તો મેળવી શકીએ અને એટ ધી એન્ડ એને ડિસેમિનેટ કરીએ છીએ, એટલે કે પ્રસાર કરીએ છીએ ઇન્ફોર્મેશનને એક યુઝરથી બીજા યુઝર સુધી, બીજાથી ત્રીજા યુઝર સુધી, એવી રીતે આપણે પહોંચાડવાની કામગીરી કરીએ છીએ. કેટલીક વખત આપણે ઇન્ફોર્મેશનને ક્રિએટ પણ કરીએ છીએ, એટલે કે જરૂરી નથી કે આપણે કોઈ પણ યુઝર્સ આવે આપણી પાસે અથવા તો કોઈ ફેકલ્ટીઝ આવે કે રિસર્ચ સ્કોલર આવે, તો જે ઇન્ફોર્મેશન એ માંગી રહ્યા છે આપણી પાસે ક્યાંક અવેલેબલ હોય અથવા તો ગૂગલમાંથી પણ આપણને મળી જાય કે કોઈક એવા ડેટાબેઝમાંથી મળી જાય. ઘણી વખત જો એ ક્યાંયથી ન મળે, આપણે ક્યાંકથી કલેક્ટ ન કરી શકીએ, તો આપણે એને ક્રિએટ કરવી પડે છે. એટલે કે આપણે બે ત્રણ બુકના અથવા તો કોઈ રિસર્ચ આર્ટિકલના કે કોઈક મેગઝીનનું પ્રેસ નોટ છે, એ બધામાંથી આપણે કલેક્ટ કરી અને એક નવી ઇન્ફોર્મેશન ક્રિએટ કરવી પડે છે. એટલે જરૂરી નથી કે દરેક વખતે આપણે ઇન્ફોર્મેશન આપણને રેડીમેડ મળી જાય. જો યુઝર જે ઇન્ફોર્મેશન માંગે છે એ આપણને રેડીમેડ નથી મળતી, તો આપણે ક્યાંય ને ક્યાંય એને જે ફોર્મેટમાં જોઈએ છે એઝ અ ઇન્ફોર્મેશન પ્રોફેશન આપણે ક્રિએટ કરી, એટલે કે બનાવી, તૈયાર કરી અને પ્રોવાઈડ કરવાની આપણી રિસ્પોન્સિબિલિટી રહે છે. તેઓ વિવિધ માધ્યમ માહિતી સેવાઓ પણ પૂરી પાડે છે. એટલે કે આ સિવાય જેવી રીતે કે ઇન્ફોર્મેશન કલેક્ટ કરી, એનું પ્રોસેસ કરીએ, એને સ્ટોર કરીએ, રિટ્રાઈવ કરીએ, ડિસેમિનેટ કરીએ અને ઘણી વખત ક્રિએટ કરીએ, આ દરેક પ્રકારની સર્વિસીસ જે કામ છે એ જ આપણી સર્વિસીસ છે. તો આ સર્વિસીસ પણ આપણે પૂરી પાડતા હોઈએ છીએ એઝ અ ઇન્ફોર્મેશન પ્રોફેશન્સ. માહિતી એકત્રિત કરી, નોંધણી કરતી, પ્રક્રિયા કરતી, સાચવણી કરતી, પુનઃપ્રાપ્તિ કરતી, પ્રસાર કરતી અને કેટલીક ઉત્પન્ન કરતી, આ રીતે વિશ્વમાંથી પ્રત્યેક વ્યક્તિને માહિતી કર્મચારી ગણી શકાય. એટલે કે જે વ્યક્તિ આ દરેક કાર્ય સાથે જોડાયેલો છે, કે ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે, ફોર એક્ઝામ્પલ એક વ્યક્તિ ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાનું જ માત્ર કામ કરે છે, એ ઇન્ફોર્મેશન કલેક્ટ કરીને બીજી વ્યક્તિને આપે છે, બીજી વ્યક્તિ એને ક્યાંક ઇનપુટ કરવાનું કામ કરે છે, ત્યારબાદ એ આગળની પ્રોસેસ માટે ત્રીજી વ્યક્તિને આપે છે, તો ત્રીજી વ્યક્તિ ઇન્ફોર્મેશનને પ્રોસેસ કરે છે અને એ જ ઇન્ફોર્મેશન પ્રોસેસ થયા બાદ એક જગ્યાએ કે કોઈક ડેટાબેઝીસમાં કે કોઈક હાર્ડવેરમાં કે એવી રીતે ક્યાંક સ્ટોર થઈ રહી છે. સ્ટોર થયા બાદ આપણે એને ફરીથી રિટ્રાઈવ કરવી છે અને ડિસેમિનેટ કરવી છે. એટલે દરેક સ્ટેજ ઉપર જો અલગ અલગ વ્યક્તિ જોડાયેલી હોય તો એ દરેક વ્યક્તિને આપણે એઝ અ ઇન્ફોર્મેશન પ્રોફેશન, એટલે કે એઝ અ ઇન્ફોર્મેશન સ્ટાફ પણ ગણી શકીએ છીએ. એટલે આપણે જોતા હોય કે ઘણી વખત જેમ આપણે ઇન્ફોર્મેશન સેન્ટર્સની વાત કરી, તો ઇન્ફોર્મેશન સેન્ટર્સનું કામ શું હોય કે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી હોય, એને યુઝર સુધી પહોંચાડવાની હોય, તો ઇન બિટવીનની જેટલી પણ પ્રોસેસ છે એ દરેક પ્રોસેસમાં ક્યાંય ને ક્યાંય કોઈક વ્યક્તિ એમની સાથે જોડાયેલું હોય છે. એટલે જેટલા પણ વ્યક્તિ ઇન્ફોર્મેશન સેન્ટર્સમાં જે ઇન્ફોર્મેશનને રિલેટેડ કંઈક કામ કરે છે, તો એ દરેક વ્યક્તિને એઝ અ ઇન્ફોર્મેશન પ્રોફેશન્સ આપણે ગણી શકીએ છીએ. માહિતી કર્મચારીઓ વિશે થોડી માહિતી કે વિચાર મેળવ્યા તેમના કક્ષાકરણ તરફ આગળ વધીએ. એટલે કે ઇન્ફોર્મેશન પ્રોફેશન કોને કહી શકાય એની આપણે વાત કરી, પણ ઇન્ફોર્મેશન પ્રોફેશનમાં કઈ કઈ વ્યક્તિ, જેમ કે આપણે લાઇબ્રેરી પ્રોફેશનમાં જોયું હતું કે લાઇબ્રેરીમાં લાઇબ્રેરિયન હોય, આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન હોય, લાઇબ્રેરી આસિસ્ટન્ટ હોય, અટેન્ડન્ટ હોય, આ વ્યક્તિ તો હોય, આ સિવાય કેટલી એવી વ્યક્તિ છે કે જે લાઇબ્રેરીમાં જોડાયેલી હોય અને એમને ગણી શકાય કે નહીં એઝ અ લાઇબ્રેરી પ્રોફેશન. તો જેમ ક્લાસિફિકેશનની વાત કરી, કેટલોગરની વાત કરી, ત્યારબાદ ડેટાબેઝ મેનેજમેન્ટ, એટલે કે કોઈ વ્યક્તિ માત્ર ડેટા એન્ટ્રી કરતું હોય અથવા તો કોઈ વ્યક્તિ માત્ર શેલ્વિંગનું કામ કરતું હોય, તો એઝ અ સેલ્વર એને આપણે ગણીએ કે નહીં, તો એવી વ્યક્તિ હોય, તો એ રીતેનું ઇન્ફોર્મેશન પ્રોફેશનમાં પણ છે કે ત્યાં પણ ઇન્ફોર્મેશન પ્રોફેશનમાં કઈ કઈ વ્યક્તિને આપણે ગણી શકતા હોઈએ એને કેટેગરાઇઝ કરવામાં આવ્યું છે. એ કેટેગરાઇઝમાં જેમ કે માહિતી ઉત્પાદકો હોય, એટલે કે જે વ્યક્તિ ઇન્ફોર્મેશનને ક્રિએટ કરી રહ્યા છે, અથવા તો
ઇન્ફોર્મેશન્સ કલેક્ટ કરી રહ્યા છીએ, એની પ્રોસેસ કરી રહ્યા છીએ, નોંધણી કરી રહ્યા છીએ. ઘણી વખત એવું પણ બનતું હોય કે ઇન્ફોર્મેશન સેન્ટર્સને ઇન્ફોર્મેશનનું એને ટ્રાન્સલેશન પણ કરવું પડતું હોય છે, તો એ ટ્રાન્સલેટ કરી રહ્યા છે, તો ભાષાંતર પણ થતું હોય, અથવા તો એબસ્ટ્રેક્ટ પ્રોવાઈડ કરી રહ્યા છે, એબસ્ટ્રેક્ટ પણ થતું હોય છે. તો આ જે કામ કરી રહ્યા છે એને એક આપણે કેટેગરી પ્રમાણે ગોઠવતા હોય છે, એટલે કે ઇન્ફોર્મેશન પ્રોફેશનમાં પણ એક પ્રકારની કેટેગરી આપવામાં આવી છે કે કઈ કઈ કેટેગરી આપણે ઇન્ફોર્મેશન પ્રોફેશનમાં આવી શકે છે. તો દરેક કેટેગરી આપણે જોઈએ. માહિતી કર્મચારીઓની કક્ષાઓ, એટલે કે જેટલા પણ ઇન્ફોર્મેશન રિલેટેડ જેટલા પણ વ્યક્તિઓ છે એમની કેટલી કેટલી કેટેગરીઝ છે. તો માહિતી ઉત્પાદકો, એટલે કે જે વ્યક્તિ ઇન્ફોર્મેશન ક્રિએટ કરી રહ્યું છે. માહિતી એકત્રીકાર, એટલે કે જે વ્યક્તિ ઇન્ફોર્મેશનને કલેક્ટ કરી રહ્યું છે. માહિતી પ્રક્રિયકો, કે જે ઇન્ફોર્મેશનને પ્રોસેસ કરી રહ્યું છે. માહિતી નોંધણીકારો, એટલે કે ઇન્ફોર્મેશનને ક્યાંક નોંધી રહ્યું છે, ક્યાંક એને ઇનપુટ કરી રહ્યું છે, કોઈક ડેટાબેઝમાં, કોઈક સોફ્ટવેરમાં, એ રીતે. માહિતી પ્રસારકો, એટલે કે ઇન્ફોર્મેશનને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે. માહિતી અનુવાદકો, એટલે કે ઇન્ફોર્મેશનનું ટ્રાન્સલેશન થઈ રહ્યું છે. એવી જ રીતે માહિતી સંક્ષેપકારો, પુનઃપ્રાપ્તિકારો, પરિણકો અને પરિરક્ષકો. આપણે વન બાય વન દરેક જે કેટેગરી છે એની ચર્ચા કરીએ. ફર્સ્ટ છે માહિતી ઉત્પાદકો. માહિતી ઉત્પાદકોમાં સંશોધકો, શોધકો, પ્રયોગશીલો, નવીન શોધકો, વિચારકો, લેખકો, આયોજકો, નીતિ ઘડવૈયાઓ, નિર્ણયકારો, નિર્ણયકો અને ઘણા બીજા માહિતીના ઉત્પાદકો છે. એટલે કે માહિતી ઉત્પાદકમાં કઈ કઈ વ્યક્તિનો સમાવેશ થઈ શકે, તો ફર્સ્ટ છે રિસર્ચર, કે કોઈ વ્યક્તિ લાઇબ્રેરીમાં વર્ક કરી રહ્યું છે, ડ્યુરિંગ એના રિસર્ચ દરમિયાન એણે કોઈક નવી ઇન્ફોર્મેશન ક્રિએટ કરી અને લાઇબ્રેરીમાં આપી છે, તો એવી વ્યક્તિને પણ આપણે એઝ અ માહિતી ઉત્પાદક, એટલે કે ઇન્ફોર્મેશન ક્રિએટર તરીકે આપણે એને ગણી શકીએ છીએ. કોઈક શોધક છે, કોઈ વ્યક્તિ પ્રયોગશીલ, એટલે કે કોઈક એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે અને એક્સપેરિમેન્ટ કરતાં કરતાં એમણે કોઈક નવી ઇન્ફોર્મેશનને ક્રિએટ કરી છે. નવીન શોધક છે, કે જે વ્યક્તિ નવું જ કંઈક સંશોધન કરી રહ્યા છે. વિચારકો, એટલે કે આઈડિયાઝ એમના જે પોતાના આપે છે. લેખક છે, જે પોતાનું લેખન કરે છે અને લાઇબ્રેરીમાં એને પ્રોવાઈડ કરે છે. કોઈક ડિસિઝન લેવાના હોય, કોઈક પ્લાનિંગ કરવાનું હોય, તો દરેક વ્યક્તિને આપણે માહિતી ઉત્પાદક, એટલે કે એઝ અ ઇન્ફોર્મેશન ક્રિએટર તરીકે લઈ શકીએ છીએ. કેટલીક માહિતી માત્ર વ્યક્તિ અથવા પરિવાર માટેની અગત્યની હોય છે, એટલે કે ડિપેન્ડ કે ઇન્ફોર્મેશન કોના રિલેટેડ છે. ઘણી એવી ઇન્ફોર્મેશન્સ છે કે જે ડે ટુ ડેમાં આપણે યુઝ કરતા હોઈએ, પણ એક સીમિત હોય કે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ માટે, કોઈ પર્ટિક્યુલર ફેમિલી માટે, કે કોઈ પર્ટિક્યુલર સ્ટાફ કે સોસાયટી માટે. ઘણી એવી ઇન્ફોર્મેશન હોય કે જે જનરલ પબ્લિક માટે યુઝફુલ હોય છે. ફોર એક્ઝામ્પલ, કે બાળકોનો જન્મ, એટલે કે બાળકનો જન્મ, બીજી અન્ય માહિતી સ્થાનિક સમાજ માટે અગત્યની હોય છે. જેમ કે ગ્રામ પંચાયતના મુખ્ય પદાધિકારીની ચૂંટણી, દરરોજ ઉત્પાદિત માહિતીની મોટી માત્રા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવે છે. એટલે કે ડિપેન્ડ ઇન્ફોર્મેશન્સ કયા ટાઈપની છે, ટાઈપ ઓફ ઇન્ફોર્મેશનના આધારે આપણને ખ્યાલ આવે છે કે એ ઇન્ફોર્મેશન્સ કેટલી યુઝફુલ થશે. ફોર એક્ઝામ્પલ, કે જેમાં વાત કરીએ આપણે, કે જેમ ઇલેક્શનને રિલેટેડ કોઈક ઇન્ફોર્મેશન હોય, તો કે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે એવી ઇન્ફોર્મેશન સૌથી વધારે ઇમ્પોર્ટન્સ લેતી હોય છે. બટ જ્યારે ડે ટુ ડેની વાત કરીએ, આપણે કોઈક ફેમિલીની ઇન્ફોર્મેશન હોય, કોઈક સોસાયટીની ઇન્ફોર્મેશન હોય, તો એક પર્ટિક્યુલર લોકેશન, લોકલ એરિયા પ્રમાણે અથવા તો કોઈ પર્ટિક્યુલર સોસાયટી પ્રમાણે સીમિત થઈ જતી હોય છે. એવી જ રીતે ઇન્ફોર્મેશનને કેટેગરાઇઝ કરવામાં આવતી હોય છે, કે ડિપેન્ડ કે ઇન્ફોર્મેશન જે ક્રિએટ થઈ રહી છે એની ઇમ્પોર્ટન્સ કયા લેવલ ઉપર છે, લોકલ લેવલે છે, નેશનલ લેવલે છે કે પછી ઇન્ટરનેશનલ લેવલે છે. માહિતી એકત્રીકાર, એટલે કે ઇન્ફોર્મેશન્સ જે વ્યક્તિ ફર્સ્ટ આપણે વાત કરીએ ક્રિએટરની વાત કરી, હવે જે કલેક્ટ કરી રહ્યું છે ઇન્ફોર્મેશન, કલેક્ટર કે જે વ્યક્તિ ઇન્ફોર્મેશનને કલેક્ટ કરી રહ્યું છે. ક્રિએટર હોય એ વ્યક્તિ પોતાનું ઘણી વખત ઓન એની ઇન્ફોર્મેશન્સ ક્રિએટ કરે છે, ઘણી વખતે એડિટિંગ કરી, એટલે કે કોઈક 2-3 રેફરન્સ લઈ અને એડિટિંગ કરી અને પોતાનું કંઈક ક્રિએટ કરતા હોય છે.
પણ જ્યારે ઇન્ફોર્મેશન કલેક્ટરની વાત કરીએ, માહિતી એકત્રીકરણની વાત કરીએ, તો એ વ્યક્તિ માત્ર ઇન્ફોર્મેશનને કલેક્ટ કરી અને યુઝર્સ, જે તે યુઝર્સ હોય એમના સુધી પહોંચાડવાની વાત કરે છે. પત્રકાર, જેમ કે જર્નાલિઝમ શું કરે છે કે કોઈ પણ કોઈક ન્યૂઝ છે જે અત્યારે લેટેસ્ટ ચાલી રહ્યા હોય એના વિશે માહિતીને ભેગી કરે છે અને ત્યારબાદ થ્રુ ધ ચેનલ્સ, એટલે કે ન્યૂઝ ચેનલ્સ હોય કે કોઈ પણ ચેનલ થ્રુ, એ યુઝર સુધી પહોંચાડે છે. એટલે એમનું કામ ઇન્ફોર્મેશન કલેક્ટ કરી અને ન્યૂઝ ચેનલને પ્રોવાઈડ કરવાનું છે. ત્યારબાદ ન્યૂઝ ચેનલથી જે તે વ્યક્તિને એ કામ સોંપવામાં આવ્યું હોય એ વ્યક્તિ એનો પ્રસાર, એટલે કે એને ડિસેમિનેટ કરે છે ટુ ધ યુઝર્સ, એટલે કે જે તે આપણા અલ્ટિમેટ યુઝર્સ છે એમના સુધી. પણ ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાનું કામ કોનું છે? જેમ કે પત્રકાર, તો એ ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે. વૃત્તાંતકારો, સંવાદદાતાઓ, એટલે કે જે ડે ટુ ડે સંવાદ કરી અને કોઈ પણ ઇન્ફોર્મેશનને કલેક્ટ કરે છે. જાસૂસો, ગણતરીકારો વગેરે વ્યવસાયથી માહિતી એકત્રીકાર કરે છે. આ તમામ લોકો કે તેઓ જે નોકરી કરે છે તેના માટે તાલીમ પણ મેળવે છે. જેમ કે કોઈ પણ વ્યક્તિને ઇન્ફોર્મેશન કલેક્ટ ડાયરેક્ટ નથી કરી શકતા કે આજે હું જઉં અને ડાયરેક્ટલી એમ કહું કે મને આ ઇન્ફોર્મેશન્સ જોઈએ છે, તો કોઈ પણ વ્યક્તિ એમની જે કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન્સ છે, કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની છે, સોસાયટીની છે, કે કોઈ પણ કન્ટ્રીની કે કોઈ લોકલ એરિયાની પણ ઇન્ફોર્મેશન, જો નાનામાં નાની ઇન્ફોર્મેશન પણ આપણે લેવી હોય કે જે કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન્સ છે, તો એ આપણને ડાયરેક્ટ નથી મળતી હોતી. એના માટે એક આપણી પાસે જોબ પ્રોફાઇલ હોવી જોઈએ, એની ટ્રેનિંગ લેવેલી લીધેલી હોવી જોઈએ. ત્યારબાદ આપણે એ ઇન્ફોર્મેશનને કેવી રીતે મેળવવી એ આપણે મેળવી શકીએ છીએ. અલબત્ત કે સમાજમાં બીજા એવા ઘણા છે કે જે વિવિધ હેતુઓ માટે માહિતી એક્ટ કરે છે, એટલે કે ઇન્ફોર્મેશન એક્ટ તરીકે ઘણી રીતે આપણે ઇન્ફોર્મેશન કલેક્ટ કરતા હોઈએ છીએ. જેમ કે વાત કરી, પત્રકારો હોય, સંવાદદાતા હોય, અન્વેષક પત્રકારો હોય, પોલીસ હોય, કોઈ જાસૂસ, ગુપ્તચરો હોય કે નિર્ણાયકો હોય, કે જે તે વ્યક્તિને ક્યાંક ને ક્યાંક આવી રીતે ઇન્ફોર્મેશન્સ ગેધર કરી અને બીજા સુધી પહોંચાડવાની જરૂર પડતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું શીખ્યા કે ઇન્ફોર્મેશન પ્રોફેશન શું છે, એટલે કે ઇન્ફોર્મેશન પ્રોફેશન અને લાઇબ્રેરી પ્રોફેશનમાં શું ડિફરન્સ છે, કે લાઇબ્રેરી પ્રોફેશનમાં જે વ્યક્તિ ક્યાંક ને ક્યાંક લાઇબ્રેરી સાથે જોડાયેલી છે, જ્યારે ઇન્ફોર્મેશન પ્રોફેશનમાં વ્યક્તિ એક ઇન્ફોર્મેશન સાથે જોડાયેલી છે કે એને ઇન્ફોર્મેશનને કલેક્ટ કરવાની છે, ક્યારેક એને ક્રિએટ પણ કરવાની છે. ક્રિએટ કર્યા બાદ, કલેક્ટ કર્યા બાદ એને આપણે એક પર્ટિક્યુલર અલ્ટિમેટ જે યુઝર છે એના સુધી પહોંચાડવાની છે. ઇન્ફોર્મેશન પ્રોફેશનમાં કઈ કઈ વ્યક્તિ આવે એની આપણે વાત કરી, કે જેમ કે ઇન્ફોર્મેશન કલેક્ટર છે, ક્રિએટર્સ છે, ઇન્ફોર્મેશન ડિસેમિનેટર્સ છે, કોઈક વ્યક્તિ ટ્રાન્સલેશન કરી રહ્યો છે ઇન્ફોર્મેશન, તો એવી વ્યક્તિને પણ આપણે એઝ અ ઇન્ફોર્મેશન પ્રોફેશન્સ ગણતા હોઈએ છીએ. કેટેગરી પ્રમાણે આજે આપણે જે મેઇન બે વ્યક્તિ છે, એટલે કે જે બે કેટેગરીઝ છે, એક ઇન્ફોર્મેશન ક્રિએટર્સ અને એક બીજું છે ઇન્ફોર્મેશન કલેક્ટર્સ, એની આપણે વાત કરી હતી. ફરીથી મળીશું ત્યારે આપણે આગળના જેટલી પણ કેટેગરીઝ છે, એટલે કે ઇન્ફોર્મેશન ડિસેમિનેટર્સ છે, ટ્રાન્સલેટર્સ છે, એની એવી વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી મળીશું એક નવા વિષય સાથે અને નવા ટોપિક સાથે. ત્યાં સુધી આભાર. ધ્યાયઃ પરમ.